સૌથી પહેલા વાત કરીશું નાફેડની ચૂંટણીમાં ઇફકો વાળી નહીં થાય, કેમ કે આ ચૂંટણી બિનહરીફ પણ થઈ શકે છે. જી હા, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, મેન્ડેટને લઈને અત્યાર સુધી ચર્ચાઓ હતી, પરંતુ મેન્ડેટની પણ પરિસ્થિતિ નહીં આવે, કેમ કે આ ચૂંટણીમાં બિનહરીફ જીત થઈ શકે છે. નાફેડની ચૂંટણી પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ થઈ શકે છે. ભાજપ કોઈ નામનો મેન્ડેટ નહીં આપે. બાકીના જે ચાર ઉમેદવારો છે તે આજે ફોર્મ પરત ખેંચી લેશે. વધુ માહિતી સાથે સહયોગી કીર્તન પટેલ અમારી સાથે જોડાયા છે. જી કીર્તન, જે રીતે આખી વાત મેન્ડેટને લઈને હતી ને હવે બિનહરીફ પર આવી ગઈ, શું વિગતો, કેવી રીતે આખો ખેલ ખેલાયો? ઇફકોની ચૂંટણીમાં જે મેન્ડેટનો વિવાદ થયો ત્યાર બાદ નાફેડની જે મંડળી વિભાગની ચૂંટણી આવી છે તેમાં ડિરેક્ટર મૂકવા મુદ્દે છેલ્લા કેટલાક સમયની ચર્ચાઓ હતી, જેમાં પાંચ જે ઉમેદવારો છે એમને દાવેદારી કરી હતી. પરંતુ હાલ જે તાજા સમાચાર છે તેમાં બનાસકાંઠાથી જે અમૃતભાઈ છે એમને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે, અને બીજી બાજુ જે પ્રાપ્તિના ઉમેદવાર છે મહેશભાઈ પોતાનું ફોર્મ પાછું ખેંચશે એવી શક્યતાઓ છે. અન્ય ત્રણ ઉમેદવારો પણ આજ પ્રસાર સુધી પોતાના ફોર્મ પરત ખેંચશે, અને મોહનભાઈ કુંડારિયા છે એ બિનહરીફ થાય તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે. ભાજપનું જે ઉચ્ચ મોવડી મંડળ છે એમને પણ આજે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર મેન્ડેટ નહીં આપવા મુદ્દેનું મન બનાવ્યું હોય તેવી અંગત માહિતી હાલ મળી રહી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો જે રીતે બિનહરીફ લઈને અત્યાર સુધી નાફેડમાં ઇફકો વાળી ન થાય તેને લઈને ચર્ચાઓ હતી, મેન્ડેટને લઈને ચર્ચાઓ હતી, પણ આખી વાત હવે બિનહરીફ પર આવીને ઊભી રહી ગઈ છે. અમારી સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત છે. મનીષ, જે રીતે વાત કરીએ આખી જે રાજકારણ છે અને તેને લઈને ક્યાંક ભાજપે પીછેહટ કરી, મેન્ડેટની વાત હતી, તે પ્રકારની વાત હોય, પણ હવે વાત બિનહરીફ પર જઈ. જોઈ, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત અહીંયા એ છે કે બિલકુલ ભારતીય જનતા પાર્ટીના જે મોવડી મંડળ છે એમને એ વાતની બિલકુલ ફાળ હતી, જે ઇફકોમાં થયું એ નાફેડમાં ન થાય, અને એટલા જ માટે અહીંયા પહેલી વાર આવી ચૂંટણી થવા જઈ રહી છે જ્યારથી આ નવો નિયમ આવ્યો મેન્ડેટવાળો ત્યારથી લઈને ઇફકોમાં, કે આ વખતે મેન્ડેટ નહીં આપવામાં આવે. આની પાછળની જે જીત છે એ સંઘાણી જૂથની, જે પ્રકારે જે નિવેદનબાજી ઇલુઇલુના પછી નિવેદન પછી ભારતીય જનતા પાર્ટીમાં જે બે ફાળામાં બે જૂથોમાં આખે આખો જે રાજનીતિક મામલો વેચાઈ ગયો હતો એના પછીની આ સૌથી મોટી ગતિવિધિ છે ભારતીય જનતા પાર્ટી તરફથી, કારણ કે ઇફકોમાં આ પ્રકારે કોઈ જ વ્યક્તિને મેન્ડેટ નથી આપવામાં આવ્યું. પાંચ જેટલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા એમણે ફોર્મ ભર્યા હતા અલગ અલગ રીતે, જેમાંથી કાંકરેજના અમૃતભાઈ દેસાઈએ સૌથી પહેલા ફોર્મ પાછું ખેંચવાની શરૂઆત કરી, ત્યારબાદ સાબરકાંઠામાંથી મહેશ પટેલ ફોર્મ પાછું ખેંચશે તેવા સમાચારો આવ્યા છે. મનામણા થઈ રહ્યા છે બિનહરીફ ચૂંટણી માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ દ્વારા, પરંતુ અહીંયા એક સૌથી મોટી વાત એ છે કે આ વખતની પહેલી એવી ચૂંટણી થવા જઈ રહી છે સહકારી ક્ષેત્રની કે જેમાં મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી નહીં આપે, અને આની પાછળની જીતનો જો શ્રેય કોઈને ફાળે જતો હોય તો એ સંઘાણીના ફાળે જઈ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં જઈને જયેશ રાદડિયાને જીતાડ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક કલહને જન્મ આપ્યો. પરંતુ આ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળની પીછેહટ છે કે આમાં કોઈ જ મેન્ડેટ નહીં આપવામાં આવે, અને જો આ પ્રકારની પરિસ્થિતિ બિલકુલ સાનુકૂળ રહી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક આખી લોબી આ નેતાઓને મનાવવા માટે લાગી છે તો દૂધ જે ઘીનો ઢામમાં છે ઘી ઢોળાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈને રહેશે, કારણ કે થોડી ક્ષણોની અંદર લગભગ એક કલાક જેટલો સમય બાકી રહ્યો છે કે એક કલાકમાં આખું ચિત્ર ક્લિયર થઈ જાય જોઈ. પણ હવે જોવાનું એ રહેશે કે બાકીના જે ત્રણ ઉમેદવારો છે એ પોતાના ફોર્મ પાછા ખેંચે કે કેમ, કારણ કે અહીંયા જે મોટા ભાઈ પાસેથી લઈને નાના ભાઈને રમકડું આપવાવાળા મોહનભાઈ કુંડારિયા પણ મેદાને છે, અને મોહન કુંડારિયાને ગમે તે રીતે અહીંયા સેટ કરવાનું પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એક આખું પ્લાનિંગ છે. જોવામાં એવું જ આવી રહ્યું હતું કે મોહનભાઈ કુંડારિયાને આ વખતે અહીંયા સેટ કરવામાં આવે, પરંતુ જે બાકીના ઉમેદવારો છે એમણે પણ પોતપોતાની રીતે ફોર્મ ભર્યા હતા અલગ અલગ સહકારી જૂથોમાંથી, બનાસકાંઠા સાબરકાંઠા એ તમામ અલગ અલગ જે પોતપોતાની રીતે ફોર્મ ભરેલા છે બધી બે નેતાઓ છે સહકારી ક્ષેત્રના. સૌથી મોટી વાત અહીંયા છે જોઈ કે રાજકારણ અને સહકારનું જે મિક્સઅપ થયું છે ગુજરાતની રાજનીતિમાં, અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો થયો છે. પહેલીવાર બગાવતની બુ આવી, કેબિનેટ મંત્રી રહેલા માણસ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં અનેક હોદ્દાઓ પર ચાર ચાર વાર સાંસદ રહ્યા હોય, અમરેલીની રાજનીતિમાં એક બહુ જ મોટો ચહેરો રહ્યો, અને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીમાં માત્ર બે ડિરેક્ટરો હોવા છતાં પણ પોતે વારંવાર ચેરમેન તરીકે ચૂંટાતા હોય એવા દિલીપ સંઘાણી જ્યારે ખુલીને પડકાર આપતા હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં સૌથી મોટો જો સળવળાટ હોય એ વાતનો તો ઇલુઇલુને લઈને વાતનો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જેવી રીતે સવારે કોંગ્રેસમાં અને સાંજે ભાજપમાં આવે ને જવાબદારી આપી દેવામાં આવે એવી વાત દિલીપ સંઘાણીએ શું કરી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને દોડવા માટે ઢાળ મળી ગયો. જોઈ, સૌથી મોટી વાત અહીંયા એ છે અત્યારે કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જે વાત હતી એનું સુરસુરુ થતું નજરે પડી રહ્યું છે. બિલકુલ બિલકુલ, અપડેટ માટે આપની પાસે પાછા આવીશું. આભાર મનીષ. તો જે રીતે આખો મામલો છે ને હવે તો જોવાઈ રહ્યું છે કે આખરે જે અન્ય ત્રણ લોકો બાકી છે તે પોતાના ફોર્મ પાછા ખેંચે છે કે કેમ.